એકદમ પોચી રૂચ એવી ઇડલી હોય અને એકદમ ક્રિસ્પી કુરકુરા ઢોસા હોય, પણ એની સાથે જો સંભાર અને ચટણી બરાબર ના હોય ને તો મજા ના આવે. તો આજે આપણે એકદમ સરસ જે રેસ્ટોરન્ટમાં મળે છે એવો સંભાર અને એની સાથે સર્વ કરવામાં આવતી બે ચટણી બનાવીશું, જેનાથી આપણા ઇડલી અને ઢોસાનો સ્વાદ એકદમ વધી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો સાંભાર બનાવવા માટે અત્યારે મેં 1 કપ ભરીને તુવેરની દાળ લીધી છે. આટલી ક્વોન્ટિટીમાંથી તમે 3 થી 4 વ્યક્તિ માટે સાંભાર બનાવીને તૈયાર કરી શકો છો. તો આપણે ફક્ત તુવેરની દાળનો જ ઉપયોગ કરીશું, એની અંદર બીજી કોઈ દાળ ઉમેરવાની નથી. હવે આપણે ઘરમાં જે તુવેરની દાળ વાપરતા હોઈએ ને રેગ્યુલર, એ દિવેલથી મોયેલી હોય તો દિવેલ એની ઉપરનું એકદમ સરસ રીતે નીકળી જાય એ રીતે આપણે એને 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાની છે. જો દિવેલ રહી જાય ને તો પછી ઘણીવાર તમે જોયું છે કે સાંભાર બને ને તો ઉપર એક એનું પતલું લેયર થઈ જતું હોય છે ને, જેનો કલર થોડો આછો હોય છે, તો એ લેયર એ દિવેલનું હોય છે. તો દિવેલને તમારે પ્રોપરલી કાઢવું જરૂરી છે. તો 2 થી 3 વાર પાણીથી સાફ કરી લેવાનું છે એટલે દિવેલ બધું જ નીકળી જશે. ત્યારબાદ આપણે એને પ્રેશર કુક કરી લઈશું અને ડાયરેક્ટ આપણે એને પ્રેશર કુકરમાં મૂકવાની છે, કોઈ બીજા વાસણમાં મૂકવાની જરૂર નથી. હવે તુવેરથી ઉપર થોડુંક જ પાણી રાખીશું જેથી વિસલ વાગે ને તો પાણી ઉભરાઈને બધું બહાર ના આવે. અને બાફતી વખતે એની અંદર આપણે મસાલામાં હળદર એડ કરવાની છે અને થોડું મીઠું એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલી આપણે એની અંદર હળદર એડ કરવાની છે અને 1/2 ટીસ્પૂન કરતા થોડું ઓછું એની અંદર મીઠું એડ કરી દઈશું. આ રીતે તમે હળદર બાફતી વખતે ઉમેરો ને તો કલર એકદમ સરસ આવે છે. બરાબર એને મિક્સ કરી લેવાનું છે અને 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી આપણે પ્રેશર કુક કરીશું. તો દાળ આપણી બફાય ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ. તો મેં અત્યારે કડાઈની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ બરાબર ગરમ થાય એટલે એની અંદર 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન એની અંદર હિંગ એડ કરવાની છે. એક મીડિયમ સાઈઝની ડુંગળીને આપણે આ રીતે રફલી ચોપ કરીને એડ કરી દઈશું અને એને આપણે થોડી વાર માટે સાંતળવાની છે. તમે જો ડુંગળી ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો, બાકીની બીજી બધી પ્રોસેસ તમારે સેમ આ રીતે કરવાની. તો ડુંગળી આ રીતે થોડી સંતળાઈ જાય ને એટલે એની અંદર આપણે 1 નાની સાઈઝનું ટમેટું નાખીશું. જો મોટી સાઈઝ હોય તો અડધું જ લેવાનું, કારણ કે આપણે ખટાશ માટે આગળ આંબલીનો ઉપયોગ કરવાના છે. ટામેટાને પણ આપણે થોડી વાર માટે ચડવા દઈશું એટલે થોડું એ નરમ પડે ને પછી એની અંદર આપણે બીજા બધા મસાલા એડ કરવાના છે. તો આ રીતે જ્યારે દાળ બફાતી હોય ને ત્યારે આપણે સાઈડમાં આ રીતની પ્રિપરેશન કરીને રાખીશું. અત્યારે મેં 1 ડ્રમસ્ટિક લીધી છે, થોડું મેં કોળું લીધું છે, લગભગ 1/2 વાટકી જેટલું કોળું છે, અને ડ્રમસ્ટિક એટલે કે સરગવો 2 લાંબી સિંગો લીધી છે. 1 ટીસ્પૂન આપણે એની અંદર લાલ મરચું એડ કરવાનું છે, 1 ટીસ્પૂન હળદર નાખીશું અને 2 ટેબલ સ્પૂન મેં અહીંયા સાંભાર મસાલો લીધો છે. થોડી આંબલી નાખીશું અને મીઠું સ્વાદ પ્રમાણે, કેમ કે મીઠું આપણે દાળ બાફતી વખતે પણ નાખ્યું છે, મિક્સ કરી લેવાનું છે. સાંભાર મસાલો ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી મેં તમને ચેનલ ઉપર બતાવેલી છે તો તમે જોઈ શકો છો. મસાલો બધો મિક્સ કરી લઈશું અને ત્યાર પછી પાણી ઉમેરી આપણે સરગવાની સિંગ અને કોળાને થોડી વાર માટે ચડવા દઈશું. આપણી દાળ બફાઈ જાય ને જ્યારે આપણે સાંભાર બનાવીશું ને અને એને ઉકાળીશું ને ત્યારે પણ સરગવાની સિંગ અને કોળું કૂક થવાના છે એટલે કે ચડવાના છે, પણ એ પહેલાં એને થોડું આપણે લગભગ 30 થી 40% જેટલું આ પાણીની અંદર કૂક કરી લઈશું. તો ઢાંકણ ઢાંકી દેવાનું છે અને સ્લો ફ્લેમ પર એને ઉકાળવા દેવાનું છે. તો લગભગ મેં એને 8 થી 10 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ઉકાળવા દીધું છે અને આપણું જે કોળું અને સરગવાની સિંગ છે નરમ પડી ગયા છે. જે સાંભાર હોય ને એની અંદર સરગવાની સિંગ અને કોળું નાખશો ને તો એનો જે સ્વાદ છે એકદમ આપણે જે બહાર ખાઈએ છે હોટલની અંદર રેસ્ટોરન્ટમાં સેમ એના જેવો જ આવશે. તો આ પ્રમાણે ઉકળી જાય ને પછી આપણે શું કરીશું કે જે દાળ બફાઈ ગઈ હોય એને ઝરીને આપણે આની અંદર એડ કરી દેવાની છે. એટલે એક બાજુ તમે જો ઇડલી બનાવવા મૂકી હોય તો બીજી બાજુ ગેસ પર તમે આ રીતની તૈયાર કરીને રાખો તો તમારો જે સાંભાર છે ને એ સરસ ઝડપથી બની જાય છે. પાણીમાં આપણે બધા મસાલા એડ કર્યા હતા એ 8 થી 10 મિનિટ ઉકળ્યા છે એટલે સાંભારને તમારે બહુ વધારે ઉકાળવાની જરૂર નહીં પડે. બરાબર મિક્સ કરી લેવાનું. આ સ્ટેજ ઉપર તમે એને ટેસ્ટ કરી શકો અને તમને જો કોઈ વસ્તુ ઓછી લાગતી હોય તો તમે એની અંદર એડ કરી શકો છો. અને અત્યારે જે સાંભાર છે એ પતલો છે, તમારે જે રીતની એની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે તમારે અંદર પાણી એડ કરવાનું. જનરલી આપણે ઢોસા સાથે સાંભાર સર્વ કરવાનો હોય ને તે થોડો જાડો રાખવાનો હોય ને ઇડલી સાથે આપણે સર્વ કરીને થોડો પતલો રાખવાનો હોય, કારણ કે ઇડલી સાથે જો બહુ વધારે સાંભાર જાડો હોય ને તો ખાવાની મજા નથી આવતી.
સ્લો ફ્લેમ પર હાંકીને મેં એને લગભગ બીજી 5 થી 7 મિનિટ ઉકળવા દીધું છે. તમે જોઈ શકો છો તેલ બહાર ઉપર આવી ગયું છે છૂટું પડીને, એટલે આપણો જે સાંભાર છે સરસ ઉકળી ગયો છે. અત્યારે જે કન્સિસ્ટન્સી દેખાય છે ને તમને, એ થોડી વાર પછી ઠંડુ થયા પછી હજુ જાડી થશે. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેવાનો, પણ આપણે એની અંદર આમલી નાખી છે ને તો એની ખટાશને બેલેન્સ કરવા હું થોડો ગોળ નાખું છું. આ ટોટલી ઓપ્શનલ છે, પણ ઓરિજિનલ જે સાંભાર હોય છે ને એમાં પણ થોડો ગોળ એડ કરવામાં આવતો હોય છે. તમને જો ના ગમતું હોય તો તમે સ્કીપ કરી શકો, અને ગોળ એકદમ થોડો નાખવાનો છે. તમને બસ અંદર થોડી મીઠાશ આપણને ટેસ્ટ લાગે ને એટલો જ એની અંદર એડ કરવાનો, વધારે એડ નહીં કરવાનો. હવે આપણે એની અંદર ફરીથી વઘાર કરીશું. તો 1 ચમચી મેં અત્યારે તેલ લીધું છે, 1 ટીસ્પૂન જેટલું. એમાં આપણે 1/2 ટીસ્પૂન કરતા પણ થોડી ઓછી રાઈ નાખવાની છે. થોડું જીરું એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂન કરતા થોડું ઓછું. અને હિંગ એડ કરવાની છે થોડી, લીમડાના પાન અને આખા સૂકા મરચા એડ કરીશું. આ રીતે ત્યારે તમે સંભારની અંદર છેલ્લે વઘાર કરશો ને તો હિંગની જે સુગંધ છે ને એ ખૂબ જ સરસ આવે છે, અને ઉપર તમને આમ થોડું તેલ પણ દેખાશે. એટલે તમે આપણે જ્યારે પહેલા સંભાર વઘારો ત્યારે ઓછું તેલ લઈ અને ઉપરથી આ રીતે વઘાર કરશો ને તો તમારા સાંભારમાં દેખાવામાં પણ એ સરસ લાગશે. આ વઘારને ગેસ પરથી ઉતારી લઈ એની અંદર આપણે 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. મિક્સ કરી અને એને આપણે તૈયાર કરેલા સંભારમાં એડ કરી દઈશું. આ રીતે છેલ્લે મરચું નાખવાથી એ બળી પણ નથી જતું ને કલર એકદમ સરસ લાલ આવે છે એનો, અને કાશ્મીરી મરચું ઉપયોગમાં લેવાનું એટલે કલર સરસ આવશે ને વધારે તીખાશ નહીં થાય. તો આપણો જે સંભાર છે ને એ તો અત્યારે પ્રોપર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. અને તમારે જ્યારે સર્વ કરવાનો હોય ને એને 1/2 કલાક પહેલા આ રીતે બનાવીને રાખો તો બધા જ મસાલાનો સ્વાદ એની અંદર ઉતરશે ને તો તમારો સંભાર એકદમ સરસ લાગશે. જે પણ ખાશે ને એ એની રેસીપી તમને ચોક્કસથી પૂછશે. તો સાંભાર તૈયાર થઈ ગયો છે ગરમા ગરમ. તો હવે આપણે બનાવીએ ચટણી. તો સૌથી પહેલા તો આપણે શિંગદાણાની ચટણી બનાવીશું. ઘણી વાર એવું થાય છે કે આપણી પાસે ઘરમાં કોપરું ના હોય તો તમે આ પ્રમાણે ચટણી બનાવી શકો, એ પણ ખાવામાં એટલી જ સરસ લાગે છે. તો એક પેન લઈશું, એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે, અને એમાં આપણે 1/2 કપ કાચા શિંગદાણા લેવાના છે. શેકેલા શિંગદાણા લેવાની જરૂર નથી. કાચા શિંગદાણાને આપણે તેલમાં થોડી વાર માટે સાતવી લેશું. લગભગ 2 થી 3 મિનિટ સાતળશો ને સ્લો ફ્લેમ પર, એટલે સરસ રીતે શેકાઈ જશે. આ રીતે એનો થોડો કલર બદલાય અને શિંગદાણા પપઅપ થાય રીતે, એટલે ફૂટવા માંડે, એટલે પછી એની અંદર આપણે ડુંગળી એડ કરવાની છે. તમે જો ડુંગળી ના ખાતા હો તો ડુંગળી તમારે સ્કીપ કરી દેવાની, ડુંગળી નહીં નાખવાની. એ સિવાયની બધી જ વસ્તુઓ નાખીએ તમે ચટણી પ્રોપર આ પ્રમાણે તૈયાર કરી શકો. તો શિંગદાણા અત્યારે આપણા શેકી ગયા છે. તમે જોઈ શકો છો કે એની જે સાઈડની થોડી થોડી છાલ હોય એ પણ નીકળવા માંડી છે. તો હવે એમાં આપણે 1/2 ડુંગળીને એડ કરીશું. એને મેં એકદમ ઝીણી સમારી લીધી છે. ત્યારબાદ નાનો આદુનો ટુકડો અને 2 નંગ લીલા મરચા એડ કરીશું. મેં જે મરચા ઉપયોગમાં લીધા છે તીખા છે એટલે વધારે ક્વોન્ટિટી નથી લીધી. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. આમાં આપણે લાલ મરચું ખાલી વઘારવા નાખીશું, એટલે તમને જેટલી તીખી જોઈતી હોય ને એ પ્રમાણે તમારે લીલા મરચા લેવાના. અને આ મરચા તીખા છે એટલે મેં 2 લીધા છે. જો મોળા હોય તો તમારે ક્વોન્ટિટી ડબલ લેવાની, કારણ કે એમાં તીખાશ ઓછી હોય છે. એને પણ આપણે થોડી વાર માટે શેકી લઈશું. તો ડુંગળી, મરચા અને આદુ નાખ્યા પછી લગભગ 1 થી 1.5 મિનિટ આપણે એને શેકવાનું છે, અને ત્યાર પછી ગેસ બંધ કરી દઈશું. અને આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લેવાનું છે અને ઠંડુ કરવાનું છે. એ ઠંડુ થઈ જાય લગભગ 5 થી 10 મિનિટ પછી, એટલે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું. એટલે કોપરું ના હોય ને તો પણ તમે ફટાફટ આ પ્રમાણેની ચટણી બનાવી શકો છો, અને ખાવામાં એ કોપરાની ચટણી જેટલી જ સરસ લાગે છે. ઠંડુ થઈ ગયા પછી મિક્સર જારમાં આપણે એક નાનો ટુકડો આંબલીનો પણ એડ કરવાનો છે. થોડું એને ગ્રાઇન્ડ કરી લઈએ ને પછી એમાં પાણી એડ કરીશું. પહેલાં પાણી નહીં એડ કરવાનું, થોડું એને ગ્રાઇન્ડ કરી લેવાનું 1-2 વાર મિક્સર ચાલુ કરીને, અને પછી એમાં પાણી એડ કરવાનું અને પછી ગ્રાઇન્ડ કરવાનું. પહેલાંથી તમે પાણી જો એડ કરી દેશો તો બરાબર એ ગ્રાઇન્ડ નહીં થાય. તો મેં 1/2 કપ પાણી નાખી એને ગ્રાઇન્ડ કરી દીધું છે. અને તમને જેટલી જાડી પાતળી આ ચટણી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું. હજુ વધારે પતલી કન્સિસ્ટન્સી જોઈએ તો તમારે લગભગ 1/4 કપ જેટલું પાણી નાખવાનું. તો ચટણી પ્રોપર તૈયાર થઈ ગઈ છે આપણી, પણ એની ઉપર આપણે એક વઘાર કરીશું જેના કારણે સુગંધ, સ્વાદ અને દેખાવ ત્રણે વધી જશે. તો તડકા પેનની અંદર મેં અત્યારે 1 ચમચી તેલ લીધું છે. એમાં આપણે થોડી અડદની દાળ નાખવાની છે. રાઈ નાખીશું 1/2 ટીસ્પૂન. રાઈ બરાબર ફૂટે એટલે એની અંદર આપણે થોડી હિંગ એડ કરવાની છે. હવે મીઠા લીમડાના પાન ઉમેરી ગેસ બંધ કરી દેવાનો છે. અને
છેલ્લે થોડું લાલ મરચું એડ કરીશું અને તરત જ એને આપણે તૈયાર કરેલી ચટણીમાં એડ કરી દઈશું. લાલ મરચું આ રીતે ગેસ પરથી ઉતાર્યા પછી જ નાખવાનું, નહીતરે બળી જશે. હવે કોપરાની ચટણી બનાવીએ તો એના માટે મેં 1/2 કપ કોપરું લીધું છે, એને મેં આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધું છે. સાથે નાખીશું લગભગ 1/2 કપ જેટલી કોથમીર, જેને મેં ધોઈ અને ચોખ્ખી કરી લીધી છે. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. ખટાશ માટે આપણે થોડી આમલી એની અંદર નાખીશું. આમલી ન હોય તો તમે દહીં અથવા તો લીંબુ પણ નાખી શકો. પહેલાં પાણી નાખ્યા વગર જ ગ્રાઇન્ડ કરવાનું. આ રીતે થોડું એ વટાઈ જાય પછી એની અંદર આપણે પાણી નાખીશું. તમને જો ડ્રાય ચટણી ગમતી હોય તો તમારે પાણી ઓછું નાખવાનું. તો મેં અત્યારે 1/2 કપ જેટલું પાણી એની અંદર નાખ્યું છે. પાણી નાખ્યા પછી ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણી કોપરાની ચટણી પણ તૈયાર છે. તમને જો આ રીતનું ગ્રીન કલર ના જોઈતો હોય તો તમે એની અંદર આપણે જે કોથમીર નાખી છે ને એને સ્કીપ કરી શકો છો. અને મેં આ ચટણીમાં ડુંગળી નથી નાખી, પણ તમારે જો આમાં પણ ડુંગળી નાખવી હોય તો નાખી શકાય. તડકા પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે. 1 ટીસ્પૂન થોડી અડદની દાળ નાખીશું. દાળ થોડી તેલમાં સંતાય એટલે એની અંદર 1/2 ટીસ્પૂન આપણે રાઈ એડ કરવાની છે. થોડી હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે. સૂકા મરચા. તો આપણો વઘાર છે અત્યારે તૈયાર થઈ ગયો છે. અને આ વઘારની અંદર આપણે મરચું એડ નથી કરવાનું, તૈયાર કરેલા વઘારને જ આપણે ચટણીની ઉપર એડ કરી દઈશું. તો તૈયાર છે આપણી બંને પ્રકારની ચટણીઓ અને સાંભાર. તો જ્યારે પણ તમે હવે ઇડલી બનાવો, ઢોસા બનાવો કે ઉત્તપમ બનાવો તો એની સાથે આ પ્રમાણે ચટણી અને સાંભારની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો.